બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અંબાજીની. અંબાજી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીશ્રીઓ સહિત ધારાસભ્યો ગબ્બરની તળેટી ખાતે મહાઆરતીમાં સહભાગી થયા. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે 12-16 ફેબ્રુઆરી દરમિયાન 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ કબ્બર ઉપર મા અંબાના અને અખંડ જ્યોતના ભક્તિભાવપૂર્વક દર્શન કરી આરતી પૂજન અર્ચના કર્યા હતા. આ સાથે પરિક્રમા પથ ઉપર વિવિધ શક્તિપીઠોમાં અન્ય મંત્રીઓ તથા ધારાસભ્યો ઉપસ્થિત રહીને દર્શન આરતીમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીઓ સહિત ધારાસભ્યો કબ્બરની તળેટી ખાતે લાખો દીવડાઓની મહાઆરતીમાં સહભાગી થયા. ત્યારબાદ સૌ કોઈ માતા સ્થિતિના જીવન પર આધારિત લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગબ્બર તળેટી પાસેથી આસ્થા અને ટેકનોલોજીના સમન્વય સમાન અંબિકા રથનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના પ્રયાસોથી ભિક્ષાવૃત્તિ ત્રજી શિક્ષણ તરફ વરેલા 21 જેટલા બાળકો ગબ્બર તળેટી ખાતે મહાઆરતીમાં જોડાયા હતા. આ અવસરે વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી, અન્ય મંત્રીઓ તથા ધારાસભ્યો, સંસદ સભ્યો, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર રાવલ, કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદ અગ્રવાલ, JDS TV, અંબાજી.